બે થાળી તો અમારે બહુ બહુ થઈ જાય, આમાં ધાણા જીરું છે ઉપર, આમાં ચટણી છે, લાલ મરચું છે ઉપર નાખીએ એટલે સરસ લાગે. આ રીતે મૂકવાનું છે. ના ગુવારનું શાક પણ ખેવું, અને હવે રોટલી રહી ને હવે ઢોકળા રહ્યા અને ઢાંકી દેવાનું ઉપર. એમ ચાલુ કરતા રોટલી પણ કરવાની બાકી છે એટલે રોટલી કર નાખા. ચટણી તો લીલા મરચાની બનાવવાની છે, દહીંની દહીંની ચટણી અને ઢોકળા. અમે આંગલી ઓછી ખાઈએ, મોરા દહીંની ચટણી બનાવીએ એટલે કોઈને ભારી ન પડે. ધાણા જીરું ચટણી એ પણ હું હમણાં તમને રેસીપી બતાવું કઈ રીતે બનાવાય. એ પણ બીજી થાળી પણ તૈયાર થઈ જાય હમણાં. આ જાળીદાર ઢોકળા બને કામે મોઢામાં પાણી આવે જાય એવા સરસ એકદમ. જેટલી જારી પડી આ કરીએ તો પણ પોચા એકદમ બહુ મસ્ત બન્યા ઢોકળા. તો ચાખીએ ટેસ્ટ કરીએ, બહુ મસ્ત છે એકદમ પોચા થયા સરસ. તો એવા ઘણી વઘારીએ આપણે તલ, એ પણ હું બતાવું. તલ અને લીમડો નાખે નહી, રાઈ જીરું નાખે ને વઘાર કરી નાખવાનો. ઘણા ગળ્યા ઢોકળા ખાય એટલે ખાંડ નાખે કે ખાંડવાળું પાણી બનાવે. આપણે સાદા આમને વઘારીએ. તો તેલ જો આવે હું આ ઢોકળા વઘાર નાખા એટલે આ રાઈ જીરું
Amaín de Tol le al libro. A Tol. તો આ ઢોકળા સેલાઈ થી જો ખુલી જાય ઉખડી જાય આ થઈ જાય એટલે ઘણા બધા ખાંડ પણ નાખે ઢોકળામાં તોય અસર થાય ખાંડ વાળા ઘણા ની ભાવે તો હું ખાંડ ઉપરથી જરા નાખી દઉં આમાં રાઈ જીરું હિંગ અને લીમડો મીઠો ધાણા ભાજી ઢોકળા તૈયાર થઈ ગયા દેખાતા જ મોઢામાં પાણી આવી જાય તો આવો ઢોકળા ખાવા આપણે સાડીનો વિડીયો મૂક્યો હતો અને એ બધાય કોમેન્ટમાં એમ કહે કે અમને નંબર આપો અને સરનામું આપો તો એ સરનામું હું તમને આમાં આપું છું રણજીતનગર કળસવારા બેન ટમુબેન રણજીતનગર અને ટમુબેન કળસવારા એટલે તમને સાડીવાળાનું ઘર બતાવે કુતિયાણામાં સોસાયટીમાં એટલે કે મારે ટમુબેનની ઘરે જવું રણજીતનગર એટલે સાડીઓ તમને ત્યાં સરસ બતાવશે અને કોઈ પણ નાના બાળકોને પૂછો તો પણ તમને એનું ઘર બતાવીએ એટલે તમે ત્યાં જઈ આવજો